¡Lleva acá! નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને. સુપ્રભાત છે. આવી મસ્ત સવાની મોસમ છે, વરસાદ પણ આવવાની તૈયારી છે. આમ તો આવી ગયો છે એક વખત, જોતા એટલે નદીમાં પાણી નથી આવ્યું, પણ આવો થઈ ગયો છે. જો તો આપણે આવ્યા છીએ અંબાલાલભાઈની વાડીએ, કારણ કે અહીંયા છે ને આ બધા જે કટિંગ કર્યા છે ને આંબા, તો બધો આ પિંજરા જેવું છે તો ઉપાડવાનું છે. રમેશ નહીં આવે છે પાછળ, અંબાલાલભાઈ પણ આવે છે હમણાં થોડી વારમાં આવે, એટલે અહીંયા પેલું સફાઈ કરીને બધા વતરી ઓલું કરી લે, અલગ અલગ કરી લે બધા, પછી જરા જરા ઈંદડા બધા ઉપાડી લેશે. આંબા કેટલા મોટા છે જો, આપણા છે ને એના કરતાં મોટા છે ત્યાં આંબા છે, એના કરતાં આપણા ત્યાં લગભગ 15-1 વર્ષના છે ને, આપણા 12-13 વર્ષના છે. 2012માં વાવ્યા હતા આપણે એટલે 12 વર્ષના છે. આના લોકોના કંઈક 14-1 વર્ષના છે, 2 વર્ષ આપણા નાના છે આના કરતાં આંબા. આ વખતે આનામાં માલનો પ્રોબ્લેમ હતો, આવ્યો નહીં માલ. ખબર નહીં હમણાં શું છે કચ્છમાં, છે ને કેરીમાં તકલીફ એ થાય છે કે માલ બહુ નથી આવતો. ખબર નહીં શું છે, આપણે મધ્યા ગળાનો અટેક બહુ આવે છે, થ્રિપ્સનો અટેક આવે છે, બધું થતું હોય છે. કારણ કે એનું મને એવું લાગે છે, મારા તારણ પ્રમાણે, મારા ઓપિનિયન પ્રમાણે, કે આમાં છે ને આજો બધી જગ્યા કેટલી એડજસ્ટેડ થઈ ગઈ છે, એટલે છે ને અંદર છે ને હવા ઉજાસ, મતલબ એર સર્ક્યુલેશન નથી થતું, એટલે બીમારીઓનું ઘર બની જાય છે બધા ઝાડવા, મને એવું લાગે છે. બાકી તમને શું લાગે છે, જે હોય કાંઈ કમેન્ટ્સમાં મને જણાવજો શું લાગે છે. બરોબર, આપણે આવે એટલે પછી ઓલું કરાવીએ ચાલુ. તો મિત્રો, આપણે આ સંદીપભાઈની વાડી છે, એનો બોર છે, એનો ઇલેક્ટ્રિક કંટ્રોલ રૂમ છે, અને આ બાજુથી આમ રસ્તો છે. જો બસ એન્ડ થઈ જાય છે અહીંયા રસ્તો આની વાડીમાં, જ્યાં તો પડ્યા છે અહીંયા હારાશે નાળિયેર બધું છે. એ તો ખરું, અહીંયા ઓ લાગે છે મને, આગળ કોનું છે એ ખ્યાલ નથી. બે ડીપી છે, એક લગભગ આઈ થિંક આ બાજુ ક્યાંક જાય છે ને, એક આ બાજુ ક્યાંક જાય છે, હવે ક્યાં જાય છે ખ્યાલ નથી. આ જોવો ને ગાર્ડનનો એટલો ત્રાસ છે ને, આ આંબામાં એક આ એક કંટાળો છે આંબામાં, આ એક મોટો રોગ છે ગાર્ડનવાળો. ખાસા કટિંગ કરી નાખ્યા છે નીચે નીચે જોવાને. તો અહીંયા ચાલુ કરી દીધું છે ઈંધણા કાપવાનું, સાફ કરીને ઝીણી ઝીણી ડાળીઓ બધી વચ્ચે નાખે છે. અંબાલાલભાઈ ઉભા છે, એ ખેડી નાખશે પછી રોટાવેટર, એટલે પછી એ લોકો ખાતર નાખવાના છે. ખાતર આપને પણ નાખવું છે. ઓરે રમેશ, બધા વાડે છે ઈંધણા, આજો આવી રીતે છે, આવા સારા છે ઈંધણા, બધા ભરી લેશું કાલે. આજે શું ટોલી નવરી નથી, અમે આજે એક દિવસ લાગશે જ્યાં બધું કાપવામાં, પછી બધા ઉપાડી ઉપાડીને લઈ લેશું. ચાલો, મારે છે ને એક નવું સ્પ્રેયર કરવાનું છે, મતલબ પંપ વિશાલભાઈ પાસેથી લઈ આવું, પછી દવા છાંટવાનું છે. એક છે ને પૂરો નથી થતો, બે હોય તો જલ્દી છંટાઈ જાય દવા, આવું વરસાદી વાતાવરણ છે તો જલ્દી થાય, થોડી ઝડપ થાય એટલા માટે. ચાલો જોઈએ. તો મિત્રો, હું છે ને જોવા જાઉં છું ઉપર હોજમાં પાણી કેટલું છે, આપણે 0-52-34 લાવવાનું છે, જોઈએ કેમ છે. તો પછી હવે તો હલાવી દઈએ, અડધો કલાક ચાલુ રાખવું પડશે ખાલી પાણી, બાકી તો ભીનો જ પડ્યો છે બેડ, એટલે જલ્દી એબ્ઝર્વ થઈ જશે ખાતર બધું. જો ને ઘણી ઉગેવી છે, ફૂટ પણ છે, 20-25 પેટી ઉતરે એટલા છે આપણા, 20 તો નહીં થાય, 10-15-10-1 પેટી થશે. વિશાલભાઈના છે, વિશાલના છે, આપણા રાજના છે, થોડા થોડા આપણા છે, 10-12 પેટી, એટલે વાંધો નહીં આપણે, થઈ જશે માલ થોડું જાજો. 50-60 પેટી થઈ જાય તો ચકડાવાળાને પણ પોસે, સાથે બીજો કોઈને ફેગા લઈ જાય માલ, એટલે વાંધો ના આવે. હજી તડકા જેવું લાગે છે જો ઉપર, જે વરસાદ આવ્યો નહીં, આગાહી તો હતી, ખબર નહીં શું થયું. પાણી જોવું કેટલું છે, ઘાસ છે બધું ગાયોને ખવડાવવા માટે, આંબા છુપાઈ ગયા છે વચ્ચે, ડાળીડી છે, આંબા મસ્ત ઓલો થઈ ગયા છો.
કાચા પણ છે, કણીઓ બહુ સારી આવી છે. આ છે ને આ કાઢવા પડશે. હું હરેક વિડીયોમાં કહું છું આ કાઢી નાખો, અહીંયા નીકળી જાય ને તો સારું. ગાર્ડન અંદર ફંગસ ના લાગે ને ગાર્ડન ના બેસે. અંદર જોઈએ હવે કેટલું પાણી છે. ઓછું છે પાણી, જોવું શું થાય છે. લાઈટ કયો છે, વારો કેટલું આવે છે એ ચેક કરવું પડશે. પેલું પ્રેશર, પહેલું એક મિનિટ આવશે પ્રેશર, પછી નહીં આવે, પછી ઘટી જાય છે પ્રેશર. તો આવશે પ્રેશરમાં, પછી નહીં આવે. ભરી લઈ પેલું, આ ભરાઈ જાય એટલે પછી ચાલુ કરીને પછી બાજુ લઈ આવું. ખાતર પડ્યું છે ને ત્યાંથી, ભેગું છે ને ઊંઘી સાઈડ હલાવી દઈએ. કારણ કે આજે ખાલી ખાતર હલાવી દઈએ ને, કાલે ફંગી સાઈડ હલાવી. હું તો વહેલી દમ આઈસ્ક્રીમ લેવી પડશે મારે, લઈ લઈએ. પછી જવાનું છું બપોર પછી, ત્યાંથી ઉપાડી લઈશું. તો અત્યારે હવે આપણે છે ને મોટર બંધ કરી છે, પાણી ઓછું આવે છે ને એટલે જો પાણી પ્રેશર ઓછી છે, હોજમાં પાણી ઓછું છે, આપણે ચાલશે. પણ મોટર થોડીક બંધ કરવી પડે. આવે છે ને આ મિશ્રણ કરી દીધું છે આપણે, વિજયા ગોલ્ડનું આખું ન્યુટ્રીકીટ નાખી છે અને 0-52-34 હલાવી છે. ટાંકો ભરાઈ જાય એટલે મોટર કરી ચાલુ, એટલે અડધો કલાકમાં બધું ટાંકી ખાલી, એટલે પાણી બંધ કરી દઈશું પછી આપણે. ચાલો ચાલુ કરી આવીએ મોટર. ઓલમોસ્ટ ભરાવા આવ્યું છે, એક મિનિટ ચાલુ રાખીએ એટલે પછી ખાતરનું વાલ્વ ચાલુ કરી દઈએ. પ્રેશર આપણે જોઈ લઈએ કેટલી છે. કરી દઈએ તો વાંધો ના આવે, જતું થાય ખાતર. આ કર્યું ચાલુ, આ જો જવાનું ચાલુ થઈ ગયું છે ને. પેલા છે ને લાઈન લાંબી હતી ને, એટલે શું હતું નીચે છે ને આમ વળી જતી હતી, આવી રીતે આમ થઈ જતી હતી આમ. જો દેખાય છે ને ત્યાં છે ને પછી પ્રેશર સક્શનનું ફોર્સ ઓછું થઈ જાય. જો અત્યારે મસ્ત છે ફોર્સ. અત્યારે કેટલા વાગે છે ઘડિયાળ નથી, એટલે આઈ થિંક 10-10:30 જેવું થાય છે. અડધો કલાક 11 વાગ્યા સુધી કમ્પ્લીટ થઈ જશે. જો એટલી વારમાં ગણવા લીધું, વાત કરતાં કરતાં 20 સેકન્ડમાં એટલું ખાલી થઈ ગયું. પછી છે ને જરાક બંધ કરીને હલાવવું પડશે, સમજે પાવડર ફોર્મમાં હતું ને બધી વસ્તુ, એટલે થોડીક મિક્સ કરવી પડશે. ચાલુ જ રાખવું પડશે મિક્સ કરવાનું. વાતાવરણ જો કેવું છે. તો મિત્રો ખાતરનું નાખવાનું થોડુંક એટલું રહ્યું છે, ભેગું ભૂમિક હતું ને ન્યુટ્રીકીટમાં, તો થોડુંક એ એબ્ઝોર્બ ઓછું થાય છે પાણીમાં. 2-3 વખત પાણી નાખીને અંદર ઓલું કરવું પડશે. જો હાથ કાળા થઈ ગયા છે મારા, વરસાદ જેવું થઈ ગયું છે, તો આ પૂરું કરીને પછી જઈએ ઘરે. થોડુંક છે હવે 20-25 લિટર જેવું છે. ચાલો વિડીયોને કરીએ નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન તમે ના ભૂલતા. ફેસબુક પર હો તો કાર્તિક વાસણી બ્લોગ પેજને ફોલો કરજો. ચાલો અને નેક્સ્ટ ટાઈમ હું તમે આવજો.